ચીખલીના સમરોલી ગામે ફૂલદેવી માતા મંદિર પાસે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શનિવારે સાંજે ઉડાન વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. તેજસ્વી તાલાઓએ ઇનામ વિતરણ સાથે વિદ્યાર્થીઓને 22 રંગારંગ કુર્તીઓ સાથે ઊંચી ઉડાન ભરી હતી. સમરોલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ શનિવારે ઉડાન થીમ ઉપર દ્વિતીય વાર્ષિકો ઉત્સવની ઉજવણી કરી હતી, જેના મુખ્ય મહેમાન ધારાસભ્ય નરેશભાઈ પટેલ ભાવિ પેઢીમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચનને બિરદાવી સારા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓએ રામાયણ, સ્વચ્છ ભારત, દોસ્તી ભારત કા ઇતિહાસ જેવી એક બાદ એક અવનવી 22 કૃતિઓ પ્રસ્તુત કરી હતી, જેને નિહાળીને વાલી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. 4000 જેટલા વાલીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે અમિતા પટેલ, સનમ પટેલ, નિકુંજ પટેલ, મયંક પટેલ, કલ્પના ગાવિત, કલ્પના પટેલ, સમરોલી સરપંચ શીલા તલાવ્યા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. નમસ્કાર. આજે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સેકન્ડ એન્યુઅલ ડે ઉજવા રહ્યો છે ત્યારે આવનાર મહેમાનમાં આપણા મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ પટેલ ધારાસભ્ય પધારેલા, એમની સાથે આપણા ચીખલી તાલુકાના આગેવાનો પણ પધારેલા. આપણી સ્કૂલની અંદર એન્યુઅલ ડે જે ઉજવાઈ રહ્યો છે એનો હેતુ એ છે કે આપણી સ્કૂલની અંદર જે બાળકોની પ્રતિભા છે, જે બહાર લાવવાનું કામ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ કરે છે, સ્કૂલની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે, તેને અમે એન્યુઅલ પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર વાલી અને મહેમાનોની સામે પ્રસ્તુત કરી છે. એના થકી બાળકની અંદર જે પણ પ્રતિભા છુપાયેલી છે તે આપણે બહાર કાઢી શકીએ અને એને આગળ શું કરવું શું નહીં એનું પણ જ્ઞાન મળે છે. તો આ એન્યુઅલ ડેની અંદર પધારેલ દરેક મહેમાન અને મુખ્ય મહેમાનશ્રીઓનું જય અંબે પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર.